નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું હેમેન કોઠારી મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયો લેસનની અંદર આપણે ધોરણ બાર સાયન્સના પ્રકરણ સાત પ્રત્યાવર્તી પ્રવાહ એટલે કે એસી કરંટ વિશેનો જે છે અભ્યાસ કરી રહ્યા છીએ અગાઉના વિડીયો લેસનની આપણે વાત કરીએ તો અગાઉના વિડીયો લેશનની અંદર એલસીઆર જે પરિપથ છે એસી પરિપથ છે એના મુખ્ય ત્રણ ઘટકો ઇન્ડક્ટર કેપેસિટર અને અવરોધ છે એમાં ઓનલી અવરોધ એટલે કે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો સંબંધ કઈ કેવો હોય તેની આપણે ચર્ચા કરી હતી એમાં આપણે એવું યાદ રાખ્યું હતું કે માત્ર આર અવરોધ ધરાવતો પરિપથ હોય માત્ર અવરોધ ધરાવતો એસી પરિપથ હોય વોલ્ટેજ અને પ્રવાહ બે સમાન કળામાં હોય છે એટલે કે એનો કળા તફાવત શૂન્ય હોય છે અને વ્યય થતા પાવરનું આપણે સૂત્ર મેળવ્યું હતું પી બરાબર આઈ એમ સ્કવેર

પછી આપણે ઘૂમતા સદીશની વાત કરી હતી ઘૂમતો સદીશ એટલે કે એવો સદીશ કે જેની અંદર વોલ્ટેજ જે છે જે સદીશ એ સમય સાથે સતત શું થતો હોય બદલાતો રહેતો હોય એવા સદીશને આપણે ઘૂમતો સદીશ જે છે કહેતા હતા આજના વિડીયો લેશનની અંદર આપણે જે વાત કરવાના છીએ એ ખાસ કરીને માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથના કઈ રીતે પાવર હોય પછી માત્ર કેપેસિટર ધરાવતા પરિપથ વિશેની જે છે આપણે વાત કરવાના છીએ પણ હજુ કોઈ મિત્રોએ મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજનો વિડીયો લેશન જોતા પહેલાં તેને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેશો આપના મિત્રોને પણ જાણ કરશો અને જો તમને વિડીયો ગમે તો કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં તો ચાલો આજે આપણે ચર્ચા કરીએ માત્ર માત્ર ઇન્ડક્ટરવાળા એસી પરિપથમાં પાવરની ચર્ચા કરવી છે અગાઉ આપણે સમજી ગયા હતા કે માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ હોય એમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત માઇનસ પાઈ બાય ટુ છે એટલે આથી મારી પાસે જે પ્રવાહનું સૂત્ર હતું એ આઈ પી બરાબર પાવરનું સૂત્ર શું છે પી બરાબર આઈ ઇન ટુ વી આઈ એટલે અહીંયા આપણને મળે છે આઈ એમ સાઇન ઓમેગાટી માઇનસ ફાઈ બાય ટુ અને વીએમ

હવે આપણી પાસે સૂત્ર છે કે બરાબર શું થાય તો કે તો 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 જ આ ટુ છે ક્યાં આવી જશે છેદમાં એટલે સાઈન ટુ થી શું છે તો કે ઓમેગા ટી એટલે શું આવી જશે ટુ ઓમેગા ટી બાય ટુ ઓકે આ ટુ છે આના છેદમાં મૂકી દઈએ એટલે આઈ એમ વીએમ

આપણને જે છે સરેરાશ પાવર કેવો મળે છે શૂન્ય કેટલે એક પૂર્ણ ચક્ર ઉપર ઇન્ડક્ટર પાવર કેવો છે શૂન્ય છે કારણ કે અહીંયા આપણે જોઈએ તો વોલ્ટેજ અને કળા વચ્ચેનો તફાવત પાઈ બાય ટુ છે એટલે એક જ્યારે પ્લસ હોય છે ત્યારે બીજી કેવું હોય છે માઇનસ હોય છે પરિણામે જે છે આપણે એનો સરેરાશ કિંમત જોઈએ તો કેવી મળે છે આપણને ઝીરો મળે છે બરો આ રીતે જે છે આપણને ટેક્સ્ટબુકની અંદર આ રીતની ફિગરથી સમજાવેલું છે કે ઇન્ડક્ટર એટલે એક પ્રકારનું શું હતું તો કે ઇન્ડક્ટર એટલે એક પ્રકારનું સોલેનોઇડ કે જ્યારે એમાંથી આપણે પ્રવાહ પસાર કરશું ત્યારે તેનો જે ફ્લક્ષ છે તે શૂન્યથી મહત્તમ સુધી શું થાય છે વધે છે પરિણામે જે આપણું ફ્લ સોલેનોઇડ છે એ ચુંબકતો ધારણ કરે છે ત્યારે પાવર એ વોલ્ટેજ અને પ્રવાહ બંને કેવા છે પોઝિટિવ છે જો અહીંયા આ લેખમાં આપણે જોઈએ તો બ્લુ લાઇન છે એ અને આપણો કરંટ લાઈ બંને કેવી છે પોઝિટિવ છે પણ જ્યારે સેકન્ડ હાફ દરમિયાન આપણે જોશું ત્યારે પ્રવાહ તો હજુ ધન છે પ્રવાહ છે હજી કેવું છે અહીંયા પ્લસ સાઈડ છે પણ વોલ્ટેજ જે છે બરાબર અહીંયા આકૃતિમાં જે આપણને આપેલું છે વોલ્ટેજ બ્લુ લાઈન છે એ ક્યાં આવી ગયા છે તો કે માઇનસ સાઈડ આવી ગયું છે જો અહીંયા આપણે જોઈએ તો વોલ્ટેજ સાઈડ માઇનસ છે ને પ્રવાહ સાઈડ કેવું છે

બરોબર બ્લુ લાઇન લાઇન અને આ બ્લેક બંને છે તો કે બંને ઋણ છે એટલે બંને સમાન દિશામાંથી સમાન દિશામાંથી એટલે વળી પાછું પરિસ્થિતિ ફર્સ્ટ હાફ જેવી હતી એવી જોવા મળશે આપણને એટલે કે આ વખતે આ એ ઋણ બને છે આથી પોલારિટી બદલાશે બંને ઋણ થશે પરિણામે ગુણાકાર કેવો મળે છે ધન મળે છે પણ થર્ડ હાફ દરમિયાન આ વખતે વોલ્ટેજ પ્લસ હશે પણ પ્રવાહ ઋણ હશે એટલે વળી પાછી તેટલી જ ઉર્જા શું કરશે ગુમાવશે આમ ફર્સ્ટ હાફ દરમિયાન મેળવે છે સેકન્ડ હાફમાં ગુમાવે છે થર્ડમાં મેળવે છે ફોર્થમાં ગુમાવે છે આમ પરિણામે આખા ચક્ર દરમિયાન એની ઉર્જા શું મળે છે આપણને શૂન્ય મળે છે આમ માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ હોય એમાં પાવર છે એ કેવો મળે છે આપણને શૂન્ય જોવા મળે છે ઓકે આ રીતે આપણે જે છે ઇન્ડક્ટરની વાત કરી અવરોધની વાત કરી તો હવે આપણે વાત કરવી છે કેપેસિટરની વાત કરવી છે કેપેસિટર આપણે જે સેકન્ડ ચેપ્ટરની અંદર એનો આપણે વ્યવસ્થિત જે છે ડિટેલમાં અભ્યાસ કરી ગયા છીએ બરાબર તો અહીં આપણે એસી પરિપથમાં જ્યારે કેપેસિટર હોય કેપેસિટરને લાગુ પાડેલા એસી વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો શું મેળવો છે સંબંધ મેળવો છે અગેન સેમ આકૃતિ આવશે જેવી ઇન્ડક્ટરની હતી તે જ રીતની અહીંયા આપણને સેની આકૃતિ છે તો કે કેપેસિટરની અવરોધની હતી બરાબર કે અહીં કેપેસિટર સાથે એક આપણે વોલ્ટેજ જોડેલા છે અને જે વોલ્ટેજ એસી સ્ત્રોત છે અને તે વી બરાબર વીએમ સાઈન ઓમેગાટી સૂત્રાનુસાર બદલાય છે એટલે કે એસી પરિપથમાં શુદ્ધ કેપેસિટર જોડેલું બતાવ્યું છે જ્યાં કેપેસિટર સાથે છે જ્યારે કેપેસિટરને એસી સ્ત્રોત સાથે જોડવામાં આવે છે ત્યારે થોડા સમય બાદ તેમાંથી પ્રવાહ પસાર થશે જેથી કેપેસિટર વિદ્યુત ભારિત થાય છે આમ કેપેસિટર પર વિદ્યુત ભાર ધીમે ધીમે એકઠો થતાં બે પ્લેટો વચ્ચેના વોલ્ટેજ શું થાય છે વધે છે જે સ્ત્રોતમાંથી મળતા પ્રવાહનો હવે શું કરશે વિરોધ કરશે જ્યારે કેપેસિટર સંપૂર્ણ વિદ્યુત ભરી એટલે ચાર થઈ જશે પરિણામે પ્રવાહમાં શું થઈ જાય છે ઘટી જાય છે આમ એસી સ્ત્રોત સાથે જોડવામાં કેપેસિટરને એસી સ્ત્રોત સાથે જોડવામાં આવે છે તે પ્રવાહના નિયંત્રણનું કામ કરે છે જેમ ટૂંકમાં ઇન્ડક્ટર કામ કરતું હતું જે રીતે અવરોધ કામ કરતું હતું તે જ રીતે અહીં કેપેસિટર છે તે કામ કરે છે જ્યારે કેપેસિટરને એસી સ્ત્રોત સાથે જોડવામાં આવે ત્યારે પ્રવાહને નિયંત્રિત કરે છે પરંતુ વિદ્યુત ભારનું વહન તે રોકતું નથી કેપેસિટર છે એ વિદ્યુત ભારના વહનને સંપૂર્ણ રોકી શકતું નથી આમ પ્રત્યેક અર્ધચક્ર દરમિયાન પ્રવાહ છે એ ઉલટાય છે તેમ કેપેસિટર ચાર્જ ને ડિસ્ચાર્જ થાય છે આપણી પાસે કેપેસિટરના વોલ્ટેજનું આ સૂત્ર હતું બીજા ચેપ્ટરમાં આવી ગયું હતું વી બરાબર ક્યુઅપોનસી અહીં આપણી પાસે શું છે તો અહીં આપણી પાસે છે વી બરાબર વીએમ સાઈન ઓમેગા ટી ઓકે તો આમાંથી હું ક્યુને સૂત્રનો કરતા બનાવું એટલે શું આવશે સી જે છે આ છેદમાં છે એ અહીંયા આવી જશે અંશમાં એટલે ક્યુ બરાબર સી વીએમ ઇન્ટુ સાઇન ઓમેગા ટી આપણે તો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો શું જોઈતો હોય છે સંબંધ જોઈતો હોવાથી આપણે જે છે ક્યુનું સમયની સાપેક્ષે શું કરીએ છીએ વિકલન એટલે આઈ બરાબર ડી ક્યુ બાય

પ્લસ કોસ ઓમેગા ટી આપણે i ના ફોર્મમાં જોતું હોય તો શું થશે સાઈન ઓમેગા પ્લસ પાય બાય ટુ એટલે આઈ બરાબર આઈ એમ સાઈન ઓમેગા ટી પ્લસ પાય બાય ટુ આ રીતનું આપણને શું મળે છે સમીકરણ મળે છે તો અહીં પણ આપણે જોઈએ તો વોલ્ટેજનું સૂત્ર શું છે તો કે વોલ્ટેજનું સૂત્ર વી બરાબર વી એમ સાઇન છે જ્યારે પ્રવાહનું સૂત્ર શું મળ્યું આપણને આઈ બરાબર ઓ આઈ એમ સાઇન ઓમેગા પ્લસ ફાઈ બાય ટુ એટલે આ વખતે પણ વોલ્ટેજ અને કળા વચ્ચેનો તફાવત પ્લસ ફાઈ બાય ટુ છે ઇન્ડક્ટરમાં કેવો હતો માઇનસ ફાઈ બાય ટુ છે જ્યારે વોલ્ટેજમાં આ માત્ર કેપેસીટરમાં કેવો મળે છે આપણને પ્લસ પાય બાય ટુ એટલે કે વોલ્ડ પ્રવાહ છે એ વોલ્ટેજ કરતાં પ્લસ બાય બાય ટુ જેટલો શું હશે આગળ હશે અહીં આપણને એ જ વસ્તુ ફરીથી સમજાવે છે પહેલાં તો આઈએમની વાત કરી આઈએમ એટલે શું થશે ઓકે આઈએમ એટલે વી એમ અપોન વન અપોન ઓમેગા સી જેને આપણે એક્સસી તરીકે શું કરીએ છીએ ઓળખીએ છીએ આઈએમ બરાબર અહીંયા શું મળ્યું આપણને આઈએમ બરાબર વીએમ અપોન વન અપોન ઓમેગા સી વીએમ ના છેદમાં એક ના છેદમાં ઓમેગા સી સમીકરણને શુદ્ધ અવરોધ પરિપથ માટેના આઈએમ બરાબર વીએમ અપોન આર સાથે સરખાવીએ તો વન અપોન ઓમેગા સી એ અવરોધ જેવો ભાગ ભજવે છે જેને કેપેસિટરનું કેપેસિટીવ રિએક્ટન્સ એક્સ સી કહે છે જેને કેપેસિટરનું કેપેસિટિવ રિએક્ટન્સ એક્સ સી કહે છે આથી એક્સ સી બરાબર શું થશે તો કે એક્સસી બરાબર વન અપોન ઓમેગા સી આથી માત્ર કેપેસિટર ધરાવતા પરિપથ માટે પ્રવાહનો કંપ વિસ્તાર આ એમ બરાબર વીએમ અપોન એક્સ સી અહીંયા પણ અવરોધ જેવું જ કામ કરતો હોવાથી તેનો એકમ પણ શું છે ઓહોમ એટલે કેપેસિટિવ રિએક્ટન્સ એક્સીનો આઈ એકમ શું છે ઓમ જેમ શુદ્ધ અવરોધવાળા પરિપથમાં અવરોધ પ્રવાહનું નિયંત્રણ કરે છે એમ શુદ્ધ કેપેસિટર ધરાવતા પરિપથમાં કેપેસિટિવ રિએક્ટન્સ એ પ્રવાહના કંપ વિસ્તારના નિયંત્રણનું શું કરે છે કાર્ય કરે છે બરોબર એટલે અહીંયા આપડે જોઈએ કે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં અવરોધ જે કામ આપતું હતું એ માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એક્સેલ માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં કેપેસિટીવ રિએક્ટન્સ એક્સી એ જ કામ કરે છે કે જે અવરોધ કામ કરે છે એટલે કે પ્રવાહનો નિયંત્રણનું કામ કરે છે પણ અહીં ઓમેગા એલ અને ઓમેગન ઓપોન ઓમેગાસીમાં ફેર શું થશે તો અહીં આ બંને છે એ કેવું જોવા મળે છે આપણને વ્યસ્ત પ્રમાણમાં આ ઇન્ડક્ટરમાં કેવું હતું એ સમ પ્રમાણમાં હતું અહીં તે આવૃત્તિનું શું છે વ્યસ્ત પ્રમાણમાં છે અહીં આપણે જોઈએ તો પ્રવાહ અને વોલ્ટેજ

હિપ સ્ટાર્ટ થાય છે ત્યારે વી કેવું છે ઝીરો છે બરાબર આમ આ જે છે આઈ જે છે એ ફેઝરમાં આગળ છે જ્યારે વી છે એ કેવું છે એ પાછળ છે બરાબર એટલે કે અહીં જે છે વોલ્ટેજ કરતા પ્રવાહ કળામાં પાઈ બાય ટુ જેટલો શું છે પાછળ જોવા મળે છે આ જે આકૃતિ છે એ ટી સમયે શું દર્શાવેલો છે ફેઝર ડાયાગ્રામ દર્શાવેલો છે આ ફેઝર ડાયાગ્રામ એટલે કે ઘૂમતો સદિશ છે એમાં એવું આપણને જોવા મળે છે કે વોલ્ટેજ V એ ફેઝર કરતા π/2 જેટલો શું રહે છે આગળ તે વિષમ ઘડી દિશામાં ભ્રમણ કરે છે જો આ રીતનો દિશામાં શું કરે છે એ ભ્રમણ કરે છે એટલે કે વિષમ ઘડી દિશામાં શું કરે છે એ ભ્રમણ કરે છે એટલે કે વોલ્ટેજ કરતા પ્રવાહ 1/4 આવર્તકાળ જેટલો સમયમાં વેલા મહત્તમ મૂલ્ય મેળવે છે એટલે કે પ્રવાહ પહેલા મહત્તમ થશે પછી વોલ્ટેજ શું થશે મહત્તમ થશે એટલે કે માત્ર કેપેસિટી ધરાવતા પરિપથની અંદરથી આપણે એટલું યાદ રાખવાનું થશે કે અહીં જે છે વોલ્ટેજ આગળ હોય છે પ્રવાહ સોરી પ્રવાહ આગળ હોય છે વોલ્ટેજ પાઈ બાય ટુ જેટલો પાછળ હોય છે એટલે કે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત પ્લસ પાય બાય ટુ છે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત પ્લસ પાય બાય ટુ છે ક્લિયર રાખી આખું આ બધાને હવે એના આપણે પાવરની ચર્ચા કરીએ કે માત્ર કેપેસિટી ધરાવતા પરિપથમાં પાવરની હું વાત કરું તો પાવર માટેનું મારી પાસે સૂત્ર છે પી બરાબર વી ઈન્ટુ આઈ પી બરાબર વી ઈન આઈ વી બરાબર શું છે તો કે વીએમ સાઈન ઓમેગા ટી આઈ બરાબર શું મળ્યું છે આપણને આઈ એમ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈવ બાય ટુ એટલે આપણને ખબર છે સાઇન ઓમેગા ટી ઇન્ટુ cos ઓમેગા ટી ઓકે હમણાં જ આપણે જોયું હતું તે સૂત્રનો ફરીથી ઉપયોગ કરીશું કે ટુ સાઇન થીટા ઇન્ટુ કોસ થી હોય તો સાઈન ટુ થીટા એટલે કે બે ને ક્યાં જવા દેશું છેદમાં કારણ કે અહીં આપણી પાસે શું છે sin θ cos θ છે તો sin θ cos θ sin 2θ 2 અહીંયા θ શું છે ωt એટલે vm im 2 sin 2ωt આપણે એક આવર્તકાળ ઉપર એનો સરેરાશ કિંમત મેળવવાની છે પાવરની તો vm im 2 sin 2ωt આપણે શરૂઆતમાં જ યાદ રાખેલું છે કે એક આવર્ત ચક્ર પર એક સંપૂર્ણ આવર્ત ચક્ર પર

ત્યારે જે છે ઇન્ડક્ટરમાં ચુંબકીય ઉર્જા જે છે એ મળે છે તો અહીં શું થશે તો કે ફર્સ્ટ હાફ દરમિયાન બંને જે એ પ્લસ હોવાથી આપણું જે વિદ્યુત ભાર જે છે એ કેપેસ ચાર્જ થાય છે એટલે કે ત્યારે એ ચાર્જ થવા માટે ઉર્જાનું શું કરે છે તો કે શોષણ કરે છે જ્યારે સેકન્ડ હાફ દરમિયાન વોલ્ટેજ છે એ પ્લસ હશે જ્યારે પ્રવાહ છે એ કેવું છે માઇનસ છે પરિણામે જે છે આપણું કેપેસિટર શું થાય છે તો કે ડિસ્ચાર્જ થાય છે ડિસ્ચાર્જ થાય છે એટલા માટે તે ઊર્જા ગુમાવે છે બરાબર એટલે કે પાછી ઉર્જા આપણને આપી દે છે પાછી થર્ડ હાફ દરમિયાન બંનેની પોલારિટી ચેન્જ થાય છે અને બંને કેવા બને છે તો કે માઇનસ બને છે એટલે પરિણામે એ ઉર્જાનું શું કરે છે પાવર છે એ ઉર્જાનું ફરી શું કરે છે તો કે શોષણ કરે છે જ્યારે ફોર્થ હાફ દરમિયાન વળી પાછું શું કરી દેશે એ ઉર્જા આપણને પાછી આપી દેશે આમ જોઈએ તો સરેરાશ જે એની ઉર્જા જે આપણને મળે છે એ કેવી થાય છે શૂન્ય થાય છે પણ ફરક એટલો છે કે ઇન્ડક્ટરની અંદર આ જે કાંઈ ઉર્જા હતી ચુંબકીય ઉર્જાના સ્વરૂપમાં છે જ્યારે માત્ર કેપેસિટર પરિપથની અંદર આ જે કાંઈ ઉર્જાનો સંગ્રહ કે ઉત્સર્જન થાય છે કે શોષણ થાય છે એ વિદ્યુત ઉર્જા રૂપે થાય છે આમ સરેરાશ જે છે પાવર માત્ર કેપેસિટર ધરાવતા પરિપથ માટેનો સરેરાશ પાવર આથી શું બને છે શૂન્ય બને છે આમ જે છે આ વિડીયો લેસન સાથે આપણે જે છે પાઠ સાતના જે પ્રત્યાવર્તી પ્રવાહો છે એમાં માત્ર અવરોધ ધરાવતો પરિપથ સમજી લીધો આપણે માત્ર કેપેસિટર ધરાવતો પરિપથ સમજી લીધો આપણે માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ આપણે સમજી લીધો એમાંથી આપણે જે યાદ રાખવાનું છે એ યાદ આ રાખવાનું છે કે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ બંને સમાન કળામાં હોય છે એટલે કે બંને એકી સાથે શૂન્ય થાય છે બંને એકી સાથે મહત્તમ થાય છે બંને એકી સાથે લઘુત્તમ થાય છે એટલે કે બધી એના કિંમતો એકી સાથે વોલ્ટેજ અને પ્રવાહની કિંમતો એકી સાથે શું થાય છે બદલાય છે પરિણામે અહીંયા આપણને સૂત્ર મળે છે પી બરાબર આઈ એમ સ્કવેર આર બાય ટુ અથવા તો આઈ આર એમ આઈઆર સ્કવેર ઇન ટુ આર જ્યારે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં આપણને વોલ્ટેજ નું સૂત્ર મળ્યું હતું વીએમ સાઈન ઓમેગા ટી પ્રવાહનું મને સૂત્ર મળ્યું હતું આઈ એમ સાઇન ઓમેગા અહીં જે છે એ વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત માઇનસ ફાઈવ બાય ટુ છે એટલે કે વોલ્ટેજ છે તે આગળ હોય છે ને પ્રવાહ છે એ માઇનસ ફાઈવ બાય ટુ કળામાં એટલે કે આવર્તકાળમાં ચોથા ભાગ જેટલો શું હોય છે પાછળ હોય છે પરિણામે એનો જે સરેરાશ પાવર જે છે આપણને કેવો મળે છે શૂન્ય મળે છે અને માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પાવર આપણને શું મળે છે શૂન્ય તેવું જ કેપેસિટરમાં પણ આપણને એવું જ જોવા મળે છે કે કેપેસિટરની અંદર જે છે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત પ્લસ પાય બાય ટુ છે એટલે આ વખતે પ્રવાહ આગળ છે અને વોલ્ટેજ છે એ પાય બાય ટુ જેટલો એટલે કે આવર્તકાળમાં ચોથા ભાગ જેટલો કેવો રહે છે પાછળ પરિણામે અહીં પણ પાવર કેવો મળે છે શૂન્ય જેમ પ્રવાહનું માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં પ્રવાહને નિયંત્રણ કરવાનું કામ અવરોધ કરે છે એ માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પ્રવાહને નિયંત્રણ કરવાનું કામ ઓમેગા એલ જેને આપણે એક્સ એલ તરીકે ઓળખીએ છીએ કે જેને આપણે નામ આપ્યું છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ તે કાર્ય કરે છે માત્ર કેપેસિટર ધરાવતા પરિપથની અંદર નિયંત્રણનું કામ જે છે કેપેસિટીવ રિએક્ટન્સ એક્સ સી બરાબર વન અપોન ઓમેગા સી કાર્ય કરે છે આટલી વસ્તુ આપણે જી અને નીટના સંદર્ભથી પણ યાદ રાખવાનું છે સૂત્ર વોલ્ટેજના બરાબર જે છે વી બરાબર વીએમ માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં વી બરાબર વીએમ સાઈન ઓમેગાટી એનું પ્રવાનું સૂત્ર આઈ બરાબર આઈ એમ સાઇન ઓમેગાટી થશે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં વી બરાબર વીએમ સાઈન ઓમેગાટી તો એના પ્રવાહનું સૂત્ર આઈ બરાબર આઈ એમ સાઈન ઓમેગાટી માઇનસ ફાઈ બાય ટુ માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં વી બરાબર વીએમ સાઈન ઓમેગાટી એના પ્રવાહનું સૂત્ર હતું આઈ બરાબર આઈ એમ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ બાય ટુ આ માત્ર અવરોધ માત્ર કેપેસિટર અને માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ અને તેના ઉપરથી તેના પાવરનો સંબંધ આપણે સમજીએ હજુ તમને કાંઈ તકલીફ હોય કાંઈ ક્વેરી હોય તો સ્ક્રીન પર દર્શાવેલા મારા વોટ્સઅપ નંબર ઉપર તમે મને મેસેજ કરી શકો છો અથવા તો જે છે યુટના જે મારું બોક્સ છે એની અંદર તમે તમારા સજેશન અને કોમેન્ટ છે તે આપી શકો છો જો તમને આ વિડીયો ગમ્યો હોય મજા આવી હોય ને તમને સમજાવી હોય તો લાઈક બટન દબાવવાનું ભૂલશો નહીં સજેશન આપવાનું ભૂલશો નહીં આપના મિત્રોને પણ મારી આ યુટ્યુબ ચેનલ વિશે જાણ કરશો હવે પછીના જે વિડીયો જે છે તેમાં આપણે આ તણાઈનું કોમ્બિનેશન કરીને અને જે શ્રેણી પરિપથ આપણે તૈયાર કર્યો છે એની જે છે આપણે ચર્ચા